નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લામાં આવેલા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા ખાતે ચૈત્રી નવરાત્રિના આઠમના નોરતે મંગળવાર હોવાથી ભક્તોની વહેલી પરોઢથી ભીડ જોવા મળી. ભરૂચમાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ જામ્યો. ભરૂચમાં ભર બપોરે ધોધમાર વરસાદ વરસતા ઠંડક પ્રસરી. વરસતા વરસાદમાં ભર ઉનાળે લોકોએ સુરક્ષિત જગ્યા પકડવાની ફરજ પડી. સાતમી વખત ઉમેદવારી નોંધાવનાર મનસુખ વસાવાની સ્થાવર મિલકતમાં છેલ્લા 5 વર્ષમાં ₹76.70 લાખનો તેમજ તેમના પત્ની સરસ્વતીબેનના નામે ₹66.20 લાખનો વધારો થયો. 2019ની ચૂંટણીમાં મનસુખ વસાવાની પત્નીના નામે સ્થાવર મિલકત ન હતી. ભરૂચ જિલ્લામાં આવેલ વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા ખાતે ચૈત્રી નવરાત્રિના આઠમના નોરતે મંગળવાર હોવાથી ભક્તોની વહેલી પરોઢથી ભારે ભીડ જોવા મળી હતી. એવું કહેવાય છે કે જેઓ દુર્ગાષ્ટમીનો ઉપવાસ કરે છે તેમને 9 દિવસની પૂજા જેટલું ફળ મળે છે. આ દિવસે માતા મહાગૌરીની 8મી શક્તિની પૂજા કરવામાં આવે છે. તેમને અન્નપૂર્ણાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. આ જ કારણ છે કે મહાઅષ્ટમી પર કન્યાઓને ભોજન કરાવવાથી દેવીની કૃપા વરસે છે. ભરૂચ જિલ્લામાં આવેલ વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારામાં ચૈત્રી નવરાત્રિના આઠમના નોરતે મંગળવાર હોવાથી ભક્તોની વહેલી પરોઢથી ભારે ભીડ જોવા મળી હતી. આ મંદિર માત્ર મંગળવારે જ દર્શન માટે ખોલવામાં આવે છે, જેના લીધે આજે ચૈત્રી નવરાત્રિ શરૂ થતા હોય મંગળવાર હોવાથી દર્શનાર્થીઓનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું હતું. ઓસારાનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે. અહીંયા રૂપિયા પૈસા નહીં પરંતુ તપને મહત્વ આપવામાં આવે છે. અહીંયા કોઈપણ જગ્યાએ રૂપિયા દાન દક્ષિણા લેવામાં આવતું નથી. લોકો અહીંયા પગપાળા આવી પોતાની માનતા પૂર્ણ કરે છે અને આ મંદિરમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. મહાકાળી માતાજી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, જેના લીધે ભક્તો દર મંગળવારે દર્શન માટે અહીંયા અચૂક આવે છે. આસો અને ચૈત્ર મહિનાની આઠમે હવન રાખવામાં આવે છે, જેમાં લોકો શ્રીફળ હોમિત ધન્યતા અનુભવે છે. આ મંદિરમાં અસલ સ્થાન વર્ષમાં એક જ વાર એટલે કે જેઠ સુદ દસમના દિવસે ખુલે છે. ગુજરાત રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો બીજી તરફ મંગળવારના રોજ ભરૂચના બપોરના અચાનક વાતાવરણમાં પલટા સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જોકે ભારે ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ થતાં કેરી સહિતના કેટલાક પાકોને નુકસાન થવાની ખેડૂતોએ ભીતિ સેવી હતી. ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો હતો, જેમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. દરમિયાન બપોરના 1 વાગ્યાના અરસામાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થતાં લોકોએ ભર ઉનાળે ચોમાસાનો અનુભવ કર્યો હતો. જોકે કમોસમી વરસાદનું જોરદાર ઝાપટું આવીને બંધ થઈ ગયું હતું અને વાતાવરણ ખુલ્લું થઈ ગયું હતું. પવન સાથે વરસેલ કમોસમી વરસાદને લઈને મુખ્ય ધોરીમાર્ગો ઉપર જતા વાહનો અટવાયા હતા. ખેડૂતોના મતે કમોસમી વરસાદને લઈને કેટલાક ઉનાળુ પાક તેમજ કેરી જેવા ફળોને નુકસાન થવાની સંભાવના રહેલી છે. ભરૂચમાં ચૈત્ર મહિનામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો, જોકે વરસાદને લઈને લોકોએ ઉકળાટમાં આંશિક રાહતનો અનુભવ કર્યો હતો. ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ સોમવારે ઉમેદવારી નોંધાવી હતી. 7મી વખત ઉમેદવારી નોંધાવનાર મનસુખ વસાવાની સ્થાવર મિલકતમાં છેલ્લા 5 વર્ષમાં ₹76.70 લાખનો તો તેમના પત્ની સરસ્વતીબેનના નામે ₹66.20 લાખનો વધારો થયો છે. મહત્વની વાત એવી છે કે 2019ની ચૂંટણીમાં મનસુખ વસાવાની પત્નીના નામે સ્થાવર મિલકત ન હતી. આગામી 7 મે 2024ના રોજ રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે, જે અંતર્ગત ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા 12 એપ્રિલથી શરૂ થઈને 19 સુધી ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા ચાલનાર છે. ત્યારે ભરૂચ બેઠક પરથી અગાઉ સતત 6 વખત સાંસદ તરીકે જીતેલા ભાજપના મનસુખ વસાવાએ સોમવારે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા સમક્ષ સોગંદનામા સાથે ઉમેદવારી પત્ર સુપરત કર્યું હતું, જેમાં મનસુખ વસાવાએ જાહેર કરેલા સોગંદનામા મુજબ વર્ષ 2019માં હાથમાં રોકડ, બચત ખાતા, વાહન, વીમા, દાગીના સહિત કુલ ₹30.96 લાખનું મૂલ્ય બતાવ્યું હતું, જ્યારે 2024માં તેનું મૂલ્ય ₹33.24 લાખ થવા પામ્યું છે. જોકે 5 વર્ષમાં મનસુખ વસાવાના હાથ પરની રોકડમાં ઘટાડો થયો છે, પણ સોનાના દાગીનામાં 3 તોલા અને ચાંદીમાં 100 ગ્રામનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તેમના પત્નીના નામે વર્ષ 2019માં રોકડ, બચત, વીમા, વાહન, દાગીના સહિત ₹16.89 લાખનો અને આ વખતે ₹58.35 લાખનું મૂલ્ય બતાવવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાની 7 ઔદ્યોગિક વસાહતમાં પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરાયું હતું. પોલીસની કુલ 280થી વધુ પોલીસ જવાનોની ટીમે અધિકારીઓએ ઔદ્યોગિક વસાહતને ધમરોળી હતી. સ્થળ પર જ
5,000 રૂપિયાના દંડ સાથે 805 કેસ કરી પોલીસ કડકાઈનો પરિચય આપ્યો હતો. 30 જેટલા મજૂરો રહેણાંક કોલોની અને વસાહત સાથે 66 ગોડાઉનમાં સર્ચ કર્યું હતું. આગામી લોકસભાની ચૂંટણી તેમજ રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લા ભરૂચ, અંકલેશ્વર, દહેજ, જંબુસર, ઝઘડિયા, પાનોલી સહિત 7થી વધુ ઔદ્યોગિક વસાહતમાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જે તે પોલીસ મથક વિસ્તારના PI તેમજ પોલીસ મથકના સ્ટાફ ઉપરાંત LCB, SOG, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ, પેરલ ફોલો સ્કવોડની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ મળી 22 PI, 24 PSI અને 230 જેટલા પોલીસ જવાનોએ કોમ્બિંગ કરી અસામાન્ય પ્રવૃત્તિ, વાહન ચેકિંગ, મકાન ભાડુઆત ચેકિંગ સહિતની કામગીરી કરી હતી, જેમાં પોલીસે 180 B-roll ભર્યા હતા. મોટર વ્હીકલ એક્ટ હેઠળ 98 વાહન જપ્ત કર્યા હતા. જાહેરનામાના ભંગ કરવા બદલ 72, પ્રોહિબિશન એક્ટ હેઠળ 73 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. તો સ્થળ પર NC 28, MCR ચેક 42, ટ્રાફિક અડચણરૂપ અંગેના 6, પૂર ઝડપે ગાડી હંકારવા બદલ 16, મોટર વ્હીકલ એક્ટ 185 હેઠળ 2 સાથે 189 વાહન ચેકિંગ કર્યું હતું. આ ઉપરાંત GP એક્ટ 135 હેઠળ 2 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. તો CRPC 41-10D મુજબ 1 કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર રામનવમીના તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જંબુસર ખાતે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં નગરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં SPA વિવિધ વિસ્તારોમાં ફરીને તેની માહિતી મેળવી અધિકારીઓને સૂચનાઓ આપી હતી. ભરૂચ જિલ્લામાં તહેવારોમાં કોઈપણ અસામાજિક તત્વ ભંગ ન પાડે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત સહિત પેટ્રોલિંગ હાથ ધરાતું હોય છે. ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા SP મયુર ચાવડા જંબુસર પોલીસ મથકની મુલાકાત લઈ રામનવમી નિમિત્તે નગરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચમાં જોડાયા હતા. ફ્લેગ માર્ચમાં જંબુસર પોલીસ મથકના PI AV પાનમિયા, LCB PI મનીષવાડા સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા. ભરૂચ જિલ્લા SP મયુર ચાવડાએ જંબુસર નગરના ગણેશ ચોક, ઉપલીવાડ, ઢોળાવફળિયું, કોટબારણા અને લીલોત્રી બજાર સહિતના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી દરેક વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો. SP સહિતના અધિકારીઓએ કરેલી ફ્લેગ માર્ચના કારણે અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જંબુસરમાં રામનવમી નિમિત્તે કોઈપણ અનિચ્છનીય બનાવ ન નોંધાય તે માટે 2 PI, 4 PSI, 150 પોલીસ જવાન, 70 હોમગાર્ડ, 120 GRDના જવાનો ખડે પગે ફરજ પર હાજર રહેનાર છે. જિલ્લા પોલીસની તહેવારોને અનુલક્ષી સતર્કતા જોઈ આમ જનતામાં પણ ખુશી જોવા મળી છે. અંકલેશ્વરમાં આવતીકાલે રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આવતીકાલે અંકલેશ્વરમાં ઠેર ઠેર રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવશે. રામનવમી નિમિત્તે ભગવાન રામની વિશાળ શોભાયાત્રા પણ નીકળશે, ત્યારે આ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડૉક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શોભાયાત્રાનો આયોજકો તેમજ શાંતિ સમિતિના સભ્યો જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. આ સાથે જ રામનવમીનું પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે 4 શાળાઓમાં વિદ્યાર્થીઓને બૂટ અને મોજાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચમાં સમાજસેવા અને શિક્ષણના ઉત્થાન માટે પાછલા 40 વર્ષોથી સેવાભાવી સંસ્થા ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે તારીખ 15-4-2024ના રોજ મહેદેવિયા ખાતે ઇકરા સ્કૂલ, ફૂરજા એકતા સ્કૂલ તથા તારીખ 16-4-2024ના મંગળવારના રોજ ઇકરા સ્કૂલ, ખુશ્બુ પાર્ક ખાતે અભ્યાસ કરતા જરૂરિયાતમંદ લગભગ 100થી પણ વધારે વિદ્યાર્થીઓને બૂટ અને મોજાનું વિતરણ કરાયું હતું. બૂટ અને મોજાનું વિનામૂલ્યે વિતરણ કરવાના 2 કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના લાઇફ મેમ્બર જનાબ મુખ્તારભાઈ સરવૈયાએ જહેમત ઉઠાવી હતી. ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ જનાબ સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટરે સૌને આવકાર્યા હતા. સૌ હાજર તમામ વાલીઓએ પોતાના બાળકોને સારું શિક્ષણ મળે તે માટેના પ્રયત્નો કરી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમની આભારવિધિ સંસ્થાના સેક્રેટરી ઇમ્તિયાઝભાઈ પઠાણે કરી હતી. કાર્યક્રમના સંસ્થાના ઉપપ્રમુખ જનાબ AI શેખ, માજી પ્રમુખ ઇકબાલભાઈ હવાલદાર, ટ્રસ્ટી જનાબ સલીમભાઈ લાકડાવાલા, સૈફુદ્દીનભાઈ મુલ્લા, યુસુફભાઈ પટેલ તથા સભ્યોએ મોહમ્મદ સોએબ સુજનીવાલા, મુજીબભાઈ પઠાણ, મોઝમભાઈ બોમ્બેવાળા, રૂબીનાબેન સૈયદ, માહેનુરબેન સૈયદ, ઇસ્માઇલભાઈ તેમજ ચારે સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ, શિક્ષક, શિક્ષિકાબહેનો અને મિનહાસભાઈ પણ હાજર રહ્યા હતા. યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન કે બારે મેં થોડા સા બતા દું કે યે સંસ્થા આપ સબકો કિસી ના કિસી ટાઈમ પે નામ તો સુના હી હોગા, 40 સાલ સે ભરૂચ મેં
समाज के बच्चों के एजुकेशन के एप्लिफमेंट यानी के उत्थान के लिए जद्दोजहद कर रही है। बेसिक से लेके बालवाड़ी से लेके कॉलेज तक के बच्चों का शिक्षण अच्छा हो ऐसा कोशिश कर रही है। बच्चों को जो जो भी छोटी मोटी जरूरियात हो शिक्षण के लगती है, खास करके जो आर्थिक दृष्टि से कमज़ोर बच्चे हैं या माँ बाप है, उनको हम चाहते हैं कि हमारे तरफ से यानी लोगों के जो साहिबे माल है उनकी तरफ से हम मदद लेकर ये जो आर्थिक जो कमज़ोर बच्चे हैं उनको शिक्षण के लिए जो कुछ भी जरूरियात हो वो हम बीच में एक माध्यम बन के उन तक पहुँचा सकें। હું ઇકરા ઇસ્લામી હાઈસ્કૂલના આચાર્ય શ્રી ગોગા મોહમ્મદ અઝહરુદ્દીન આજરોજ અમારી હાઈસ્કૂલમાં યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા શૂઝ અને સોક્સનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં જરૂરિયાતમંદ બાળકો છે તેમને શૂઝ અને સોક્સ આપવામાં આવ્યા અને આ જે સંસ્થા છે યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન એ અવારનવાર જે ગરીબ બાળકો છે જરૂરિયાતમંદ બાળકો છે તેમને પુસ્તકો યુનિફોર્મ ત્યારબાદ એ લોકો નોટબુક્સનું અવારનવાર વિતરણ કરે છે। આ પ્રોગ્રામમાં ખાસ કરીને જે યુનાઇટેડ એસોસિએશન આપણી જે સંસ્થા છે એના પ્રમુખ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર તેમજ એમની આખી ટીમ અને અમારી શાળાના પ્રમુખ શ્રી મિનહાજભાઈ મટાદાર તેમજ અમારો સ્ટાફ પણ હાજર રહ્યો હતો। અમે આખા સ્ટાફ વતી અને ઇકરા પરિવાર સંકુલ વતી આ જે યુનાઇટેડ જે એસોસિએશન સંસ્થા છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અલ્લાહ તાલાથી દુઆ કરીએ છીએ કે આવી એ લોકોની જે મદદ છે એ લોકો અલ્લાહ તાલા એમની મદદને કબૂલ કરે અને અવારનવાર ગરીબો માટે એ લોકો કામ કરે। અસલામ અલૈકુમ। દિલ્હીથી મુંબઈ સુધી અંગદાન જાગૃતિ અભિયાન હેઠળ પગપાળા નીકળેલા મહેશકુમારનું અંકલેશ્વરમાં આગમન થતાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સભ્યોએ સન્માન કર્યું હતું। હરિયાણાના બિઝનેસમેન મહેશકુમાર લોકોના અંગદાન અંગે જાગૃતિ ફેલાય તેવા ઉમદા હેતુસર ગત તારીખ 19 માર્ચના રોજ દિલ્હીના ઇન્ડિયા ગેટથી 1500 કિલોમીટર મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા સુધી પગપાળા અંગદાન જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। 37 દિવસના પગપાળા અંગદાન અભિયાનમાં લોકોને અંગદાન અંગે માહિતી કરી રહ્યા છે। ત્યારે ભરૂચથી અંકલેશ્વર તરફ રવાના થયેલ મહેશકુમાર અંકલેશ્વર ખાતે આવી પહોંચતા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના MSP ચેર તથા સામાજિક અગ્રણી ગજેન્દ્ર પટેલ મોહન જોશી પગપાળા જોડાયા હતા। ત્યારબાદ પ્રતિન ચોકડી પાસે આવેલ મસ્તિફ હોટલ ખાતે રોટરી ક્લબ અંકલેશ્વરના ગજેન્દ્ર પટેલ સેક્રેટરી ડૉક્ટર પ્રતિક માવાણી સુનિલ નેવે ઘનશ્યામ બરવાલિયા અને મોહન જોશી સહિતના સભ્યોએ મહેશકુમારનું પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપી સન્માન કરી તેમના અંગદાન જાગૃતિ અભિયાનના પ્રયાસને બિરદાવ્યો હતો। મેં આપકા અપના મહેશકુમાર રેવાડી હરિયાણા સે બિલોંગ કરતા હું ઓર મેં રોટરી ક્લબ સે જુડા હુઆ હું રોટરી ક્લબ દિલ્હી મંથન એન્ડ રોટરી ક્લબ રેવાડી સિટી ઓર અભી હમ જો એક મુહિમ હૈ હમારી દિલ્હી ટુ મુંબઈ રન કર રહે હૈ ઓર્ગન ડોનેશન અવેરનેસ કે લિયે તો ઇસલિયે ફિર હમને રખા કે એક એસી થીમ લી જાય જિસસે હમ લોગો કી જિંદગીયાં એક્ચુઅલ મેં બચા પાએ તો એક આદમી 8 લોગો કો જીવન દાન દે સકતા હૈ ઓર આપ સોચ કે દેખીએ કે જો ઇન્સાન હૈ જો હિન્દુ ધર્મ કી અગર હમ બાત કરેં તો ઉસમે હમ શરીર કો જલા દેતે હૈ તો જલા દિયા તો મિટ્ટી બન ગયા રાખ બન ગયા ઉસસે બેટર યે હોગા આદમી તો ચલા ગયા વો દુઃખ તો આપ દૂર નહીં કર સકતે લેકિન જો કિસી કે પાસ આંખ નહીં હૈ ઉસકો વો આંખ મિલ જાય તો ઉસકા પૂરા જીવન બદલ જાયેગા યા કિસી ઓર હર સાલ 5 લાખ લોગ મરતે હૈ કિસી કે પાસ હાર્ટ ફેલ હો ચુકા હૈ ઉસકો હાર્ટ કી રિક્વાયરમેન્ટ ઉસકો દિલ મિલ જાય તો સોચને વાલી બાત હૈ જો આદમી ચલા ગયા વો તો ચલા ગયા લેકિન ઉસકે દિલ સે કિસી ઓર કો એક નઈ જિંદગી મિલકે ઓર મિલે ઓર વો કિસી ઓર કે શરીર મે ધડકે તો ઇસસે બડા કોઈ આપ કહે સકતે હો ધર્મ કા કામ હોઈ નહીં સકતા ઓર યે ઇન્સાનિયત એક સબ નવી દિલ્હીથી લઈને ગેટવે ઓફ ઇન્ડિયા બોમ્બે સુધી જનાર શ્રી મહેશભાઈ આજે અંકલેશ્વરના મહેમાન બન્યા છે। તેઓ ઓર્ગન ડોનેશનની થીમ લઈને આપણા સૌ સુધી સંદેશ પહોંચાડવા આવ્યા છે ત્યારે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર વતી એમનું સ્વાગત કરું છું। સાથે જ લોકોને પણ અપીલ કરીએ છીએ કે વધારેમાં વધારે લોકો અંગદાનનો નિર્ધાર કરે અને એમણે જે આપણને રસ્તો બતાવ્યો છે કે આપણા અંગ થકી અન્ય કોઈને જીવન મળે એ એમના સંદેશને આપણે લોકો સુધી લઈ જઈએ એવી શુભેચ્છાઓ પાઠવું છું। અંકલેશ્વરના પટેલનગર પાસેથી હરિમંગલ સોસાયટીમાં આવેલ શ્રી ચામુંડા માતાજીના મંદિરના 9મા પાટોત્સવના નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભક્તો ઉપસ્થિત રહ્યા હતા।
અંગલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ હરિમંગળ સોસાયટી ખાતે આવેલ શ્રી ચામુંડા સેવા સમિતિ દ્વારા શ્રી ચામુંડા માતાજીના 9મા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી પૂજા અર્ચના સાથે નવચંડી યજ્ઞ યોજાયો હતો, જેમાં શ્રી ચામુંડા સેવા સમિતિના ધર્મેશ ચાવડા સહિતના સભ્યો અને સોસાયટીના રહીશો તેમજ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના ગડકોલ ગામ ખાતે આવેલ પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે ચૈત્રી નવરાત્રિની 8મ નિમિત્તે દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ચૈત્રી નવરાત્રિના 8મ નિમિત્તે ગડકોલ ગામે સિદ્ધેશ્વરી માતાજી મંદિર ખાતે સિદ્ધેશ્વરી માતાજીના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. સવારથી દર્શનાર્થે ભક્તોની ભીડ જામી હતી. દૂર દૂરથી ભક્તો સિદ્ધેશ્વરી માતાના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વરની બંધ પડેલ મુદ્રા ડેનિમ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. એલસીબી પોલીસે ઝડપી પાડેલ ભંગારિયાના મિત્રોએ ચોરી કરી હતી. પોલીસે કુલ 2.89 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી 4 રીઢાચોરને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે પદ્માવતી નગરમાં રોશનસિંહ અમરનાથસિંહના ગોદાઉનમાં દરોડા પાડ્યા હતા, જ્યાં સર્ચમાં દુકાનમાં પુઠ્ઠાનો જથ્થાની નીચે સંતાડે ઇલેક્ટ્રિક મોટર તથા તાંબાના વાયરો તથા નાના મોટા લોખંડના સામાન મળી આવ્યો હતો. પોલીસે ભંગારના વેપારી રોશનસિંહ અમરનાથસિંહની અટકાયત કરી હતી. તેમજ પોલીસે કુલ 27 મોટર તેમજ કુપરનો અન્ય ભંગારનો જથ્થો મળી કુલ 2,79,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ભંગારિયા રોશનસિંહ અમરનાથસિંહને આખરી પૂછપરછ કરતા તેના મિત્રો એવા અમિત મિથિલેશ મુરગી જીતેન્દ્ર તાજેતરમાં જીઆઈડીસીમાં બંધ પડેલ મુદ્રા ડેનિમ કંપનીમાંથી ચોરી કરી લઈ આવ્યા હતા અને આ ચોરીનો સામાન તે વેચવાની ફિરાકમાં હતા. પોલીસ તાત્કાલિક અસરથી તેની ધરપકડ કરી હતી અને મિથિલેશ મરગી અને જીતેન્દ્રને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં આવેલા વિશ્વશાંતિ મહાકાળી મંદિર ઓસારા ખાતે ચૈત્રી નવરાત્રિના 8મા નોરતે મંગળવાર હોવાથી ભક્તોની વહેલી પરોઢથી ભીડ જોવા મળી. ભરૂચમાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ જામ્યો. ભરૂચમાં ભર બપોરે ધોધમાર વરસાદ વરસતા ઠંડક પ્રસરી. વરસતા વરસાદમાં ભર ઉનાળે લોકોએ સુરક્ષિત જગ્યા પકડવાની ફરજ પડી. 7મી વખત ઉમેદવારી નોંધાવનાર મનસુખ વસાવાની સ્થાવર મિલકતમાં છેલ્લા 5 વર્ષમાં ₹76.70 લાખનો તેમજ તેમના પત્ની સરસ્વતીબેનના નામે ₹66.20 લાખનો વધારો થયો. 2019ની ચૂંટણીમાં મનસુખ વસાવાની પત્નીના નામે સ્થાવર મિલકત ન હતી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.